Hello students, today we are going to start unit number 4, A Wonderful Creation. A Wonderful Creation मतलब अद्भुत सर्जन. तो आ लेसन नी अंदर आपने जे भगवाने जेनु अद्भुत सर्जन कर्युं छे एवी माता विशेनी वात आ लेसननी अंदर करवामां आवी छे. राइट, तो पहला आपणे प्रीटास्क जोईए. तो के वी फाइंड एंडलेस क्वालिटीज इन अ मधर. आपणे एक माता मां एंडलेस मतलब जेनो अंत ना आवे एवा गुणों असंख्य गुणों आपने माता मां जोईए छे अथवा तो आपने जोवा मळे छे. राइट, सम क्वालिटीज आर गिवन हियर. अहीं केटला गुणों आपवामां आव्या छे. राइट अबाउट धेम एज सोन बिलो. नीचे अहीं आपवामां आवेला छे. राइट, एवी रीते लखो ए गुणो विशे. यू केन ऑल्सो एड मोर क्वालिटीज यू फाइंड इन योर मधर. तमने पण तमारी मातामां जोवा मळता गुणो अहीं आपवामां आवेला छे, ए तो बराबर छे, पण आना सिवायना गुणो तमे लखी शको छो जे तमने तमारी मातामां जोवा मळता होय. राइट, तो कया कया गुणोनी वात छे ए आपणे जोईए अहींया. डेडिकेटेड मतलब समर्पित. माता छे ए कोई पण कार्य करे छे, कोई पण काम करे तो ए पूरा समर्पण भावथी करती होय छे. तो डेडिकेटेड मतलब समर्पित. नेक्स्ट वन હોસ્પિટેબલ શબ્દ યાદ રાખજો. હોસ્પિટાલિટી એવો કદાચ તમે શબ્દ સાંભળ્યો હશે. હોસ્પિટાલિટી મતલબ મહેમાન ગતિ. હોસ્પિટાલિટી એ નાઉન ફોર્મ છે. અહીંયા હોસ્પિટેબલ એટલે એડજેક્ટિવ. અહીંયા જે શબ્દ બધા આપવામાં આવ્યા છે બધા જ એડજેક્ટિવ છે. માતાના અર્થમાં વધારો કરે તો હોસ્પિટેબલ મતલબ આતિથ્ય કરનારું. રાઈટ, નેક્સ્ટ વન ઇઝ નોલેજેબલ. નોલેજેબલ મતલબ જ્ઞાની. માતા કેવી છે? જ્ઞાની, ભલે ઓછું ભણેલી હશે કદાચ, રાઈટ, છતાં પણ એને ઘણી બધી બાબતોનું જ્ઞાન હશે. તો માતા કેવી છે? નોલેજેબલ મતલબ જ્ઞાની. પછી એવી રીતે છે વીટી મતલબ રમૂજી, વિનોદી. વીટી મતલબ રમૂજી અથવા તો જ્ઞાની, સોરી રમૂજી અથવા તો વિનોદી. એના પછીનું છે અફેક્શનેટ મતલબ લાગણીશીલ. માતા છે ખૂબ લાગણીશીલ હોય છે. અફેક્શનેટ. પછી છે જેનરસ મતલબ ઉદાર. પછી છે કોન્ફિડન્ટ. માતા કેવી હોય છે? એકદમ આત્મવિશ્વાસુ. ક્રિએટિવ સર્જનાત્મક, કંઈક ને કંઈક નવું નવું કર્યા કરતી હોય. પછી જમવાની ખાવાની વાનગી હોય તો ભલે, કોઈ પણ ક્રાફ્ટ હોય તો ભલે, કંઈક ને કંઈક નવું નવું શીખતી રહેતી હોય છે. જુઓ તો માતા કેવી છે? ક્રિએટિવ છે. એવી રીતે ડિલિજન્ટ મતલબ મહેનતુ. માતાને કોઈ પણ કાર્ય કરવામાં ક્યારેય આળસ આવતી નથી. તો એ કેવી છે? મહેનતુ છે, ડિલિજન્ટ. પછી રિલાયેબલ, RELIABLE, રિલાયેબલ મતલબ ભરોસાપાત્ર.
સોશિયલેબલ, સોશિયેબલ સોરી, સોશિયેબલ મતલબ મળતાવડું, દરેક વ્યક્તિ જોડે એ સરળતાથી ભળી જતી હોય છે. તો માતા કેવી છે? મળતાવડી છે. પછી છે કેરિંગ અથવા તો કેરફુલ, અહીંયા લખ્યું છે કેરિંગ અથવા કેરફુલ મતલબ સંભાળ રાખનારી, કાળજી કરનારી, રાઈટ? તો આ બધા ગુણ છે માતાના, રાઈટ? તો આના સિવાયના પણ તમે માતા વિશેના ગુણ લખી શકો છો. બરાબર, એક્ઝામ્પલમાં એના બધા તમારે ડિલિજન્ટ કે જેનરસ કે વીટી છે, બરાબર, એ તમારે લોકોએ જોડવાના છે, પણ એની અહીં જરૂરિયાત છે નહીં. હવે આપણે જોઈએ બહુ સરસ મજાની P2ની અંદર એક પોયમ છે. પોયમ જોકે ગુજરાતીમાં આપેલી છે, બરાબર, પણ આ પોયમની અંદર માતા વિશે કવિ શ્રી દામોદર કુશાલદાસ બોટાદકર દ્વારા લખવામાં આવેલી માતા વિશેની, જેને કહેવાય કે અમર પોયમ છે, અમર કવિતા છે, બરાબર. પહેલાંના સમયમાં ગુજરાતીની અંદર આ કવિતા છે એ ભણાવવામાં આવતી. તો અહીંયા આપણે માતા વિશેનું આખું લેસન છે, તો એના વિશે અહીંયા પોયમ આપવામાં આવી છે. હું એક બે લાઈન ગાઉં છું અને તમે, હા ખાસ તમે જ્યારે યુટ્યુબની અંદર જઈ અને ખાલી નાખશો ને મીઠા મધુને મીઠા મોરલા, એટલે તમને આ કવિતા છે એ જોવા મળશે. તેનો રાગ કંઈક આવો છે. મીઠા મધુને મીઠા મેં હું લારેલો, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રેલો. મતલબ માતાની જોડ મળવી, મતલબ એના જેવી બીજી વ્યક્તિ મળવી ખૂબ મુશ્કેલ છે. તો આવી રીતે માતાના અલગ અલગ આખી પોયમની અંદર એના ગુણગાન છે ગાવામાં આવ્યા છે, બરાબર. તો આપણે લેસનની અંદર પણ માતા વિશેની કેટલીક હકીકતો આપણે જોઈએ. ચલો લેસન સ્ટાર્ટ કરીએ છીએ. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. એક્સ્ટ્રીમલી મતલબ અત્યંત, એક્સ્ટ્રીમલી મતલબ અત્યંત, શબ્દ યાદ રાખો. ધેટ ડે એટલે એ દિવસે, જે દિવસે એ સર્જન કરતા માતાનું, એ દિવસે ભગવાન, એ ગુડ લોર્ડ એટલે ભગવાન જ કહીશું આપણે, સારા ભગવાન એવું નથી કહેવાની જરૂરિયાત. એ દિવસે ભગવાન અત્યંત વ્યસ્ત હતા. હી વોઝ ઇન ટુ હિઝ સિક્સ્થ ડે ઓફ ઓવર ટાઈમ. તેનો, હી વોઝ ઇન ટુ હિઝ સિક્સ્થ ડે ઓફ ઓવર ટાઈમ. ઓવર ટાઈમ મતલબ જે કામનો સમય, માની લો કે આપણે એમ કહી ચાલો 11-5નો સમય ઓફિસ ટાઈમ છે, રાઈટ? તો એના પછીનું જે 5 વાગ્યા પછીનું જે કામ કરવું પડતું હોય તો એને ઓવર ટાઈમ કહેવાય, જે તમને બધાને ખબર જ છે. તો ભગવાન છે એ, ભગવાન જે એનો કામનો સમય હતો એનાથી વધારે એ કામ કરતા હતા, તો એવો આજે આ 6ઠો દિવસ હતો. હી વોઝ ઇન ટુ હિઝ સિક્સ્થ ડે ઓફ ઓવર ટાઈમ, રાઈટ? તો એ કામ, વધારાના કામનો આજે 6ઠો દિવસ હતો. 6 દિવસ સુધી ભગવાન છે વધારાનું કામ કરી રહ્યા હતા. વેન હી વોઝ વર્કિંગ, વોઝ વર્કિંગ, ચલો કયો કાળ થશે વોઝ વર્કિંગ? યસ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભૂતકાળ. વેન હી વોઝ વર્કિંગ
विथ फूल कॉन्सन्ट्रेशन જ્યારે તે હી મતલબ ગોડ પૂર્ણ અથવા તો એકાગ્રતાથી ફૂલ કોન્સન્ટ્રેશન પૂર્ણ એકાગ્રતાથી જ્યારે એ કામ કરી રહ્યા હતા વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન એન એન્જલ અપીયર્ડ તો ત્યાં એક દેવદૂત આવ્યા એન્ડ કમેન્ટેડ અને એને ટિપ્પણી કરી શું ટિપ્પણી કરી તો કે યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર કે તમે આ પ્રાણીના સર્જનમાં કંઈક વધારે પડતી કાળજી લઈ રહ્યા છો યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર ક્રિએચર મતલબ પ્રાણી રાઈટ યુ આર ટેકિંગ એટલે ચાલુ વર્તમાન કાળ યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર એક બીજી વસ્તુ ફોર પછી હંમેશા ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ આવશે જો ફોર છે એના પછી શું છે આઈએનજી ફોર ઓફ બાય ઓન સ્ટાર્ટેડ સ્ટોપ્ડ વિધાઉટ વાઇલ બિફોર આફ્ટર આવા શબ્દો પછી તરત જ્યારે ખાલી જગ્યા હોય તો ખાસ યાદ રાખજો હંમેશા ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ આવે એને ઇંગ્લિશમાં આઈએનજી પાર્ટિસિપલ કહેવામાં આવે રાઈટ તો કે યુ આર ટેકિંગ તમે લઈ રહ્યા છો સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએટર આ પ્રાણીના સર્જનમાં તમે કંઈક વધારે પડતી કાળજી લઈ રહ્યા છો એવી એન્જલે ટિપ્પણી કરી તો ભગવાન એને શું જવાબ આપે છે જોજો ધેટ્સ શું કીધું ભગવાને That's true, said the Lord. કે સાચી વાત છે હું આ પ્રાણીના સર્જનમાં કંઈક વધારે પડતી કાળજી લઈ રહ્યો છું સાચી વાત છે Do you want to know the details? તો તારે એની વિગતો જાણવી છે તું એના વિશે વધારે જાણવા માગે છે Do you want to know the details? તારે એની વિગતો જાણવી છે હવે What are they? The angel was curious. Curious મતલબ ઉત્સુક આતુર જિજ્ઞાસુ જે કેવો એ કહી શકો છો દેવદૂત હવે આતુર હતો જિજ્ઞાસુ હતો અને જાણવાની ખૂબ ઈચ્છા થઈ કે વોટ આર દે શું છે એ વિગતો આ શબ્દ ખાસ ક્યુરિયસ કે જે શબ્દની પાછળ એક નોટ કરજો આ વસ્તુ તો કે જે શબ્દની પાછળ ઓયુએસ આવે ને ઓયુએસ એ હંમેશા વિશેષણ હોય નામના તો વધારો કરે દાખલા તરીકે ફ્યુરિયસ FURIOUS જુઓ કરેજીયસ COURIGEOUS કરેજીયસ હિંમતવાન ક્યુરિયસ એટલે ચિંતિત અથવા ડરેલું તો અહીંયા ક્યુરિયસ તો જિજ્ઞાસુ જે શબ્દની પાછળ OUS આવે એ હંમેશા વિશેષણ આપણે માતાના જે ગુણો હતા એમાં જોયું હતું જેનેરસ GENEROUS જુઓ તો જેનેરસ મતલબ પણ ઉદાર એ પણ વિશેષણ છે બરાબર તો વોટ આર દે ધ એન્જલ વોઝ ક્યુરિયસ હવે એની વિગતો છે ને બહુ અગત્યની એક્ઝામની અંદર ઘણી બધી વખત શોર્ટ નોટ તરીકે તમને લોકોને પૂછાઈ શકાય ભૂતકાળમાં બોર્ડની એક્ઝામની અંદર બે કે ત્રણ વખત આ પ્રશ્ન પૂછાયેલો છે વોટ આર ધ ડિટેલ્સ ઓફ વન્ડરફુલ ક્રિએશન એવી શોર્ટ નોટ પૂછાય છે અથવા ખાલી એવું પૂછાય ડિટેલ્સ અબાઉટ વન્ડરફુલ ક્રિએશન તો એની વિગતો શું છે એ જોઈએ આપણે તો કે ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ તેના દરેક ભાગનું હલનચલન થવું જોઈએ મૂવેબલ શુડ બી મૂવેબલ એના બધા અવયવોનું બધા જ ભાગોનું શરીરના બધા જ ભાગોનું હલનચલન થવું જોઈએ એન્ડ
રિપ્લેસેબલ ટુ, અને તે બદલી શકાય એવા હોવા જોઈએ, એવા પણ હોવા જોઈએ. T002 એટલે પણ એક તો એના બધા ભાગોનું હલનચલન થવું જોઈએ, અને એના દરેક ભાગ છે એ બદલી શકાય એવા પણ હોવા જોઈએ. આપેલી વિગત, શી હેઝ અ લેપ. લેપ મતલબ ખોડો, ખોડો મતલબ જ્યારે આપણે કહીએ ને કે ભાઈ બાળક છે એની માતાના ખોડામાં છે, તો એ ખોડો, તો તેને એક ખોડો હશે અથવા છે. શી હેઝ અ લેપ, હું જેનું સર્જન કરી રહ્યો છું, હજી કીધું નથી એને શેનું સર્જન કરે. શી હેઝ અ લેપ ધેટ ડિસઅપિયર્સ, તેને એક ખોડો છે જે ડિસઅપિયર્સ મતલબ અદૃશ્ય થઈ જાય. ક્યારે? વેન શી સ્ટેન્ડ્સ અપ, જ્યારે તે ઊભી થાય છે ત્યારે તે ખોડો અદૃશ્ય થાય છે. આઈ હેવ ટુ એન્ડો, એન્ડો મતલબ મૂકવું. આઈ હેવ ટુ એન્ડો હર વિથ અ કિસ, મારે એક એવું ચુંબન મૂકવું છે આની અંદર. વિથ અ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ, મારે એક એવું ચુંબન મૂકવાનું છે આની અંદર કે જે દરેક વસ્તુને અથવા તો બધા જ ઉપચાર કરી શકે. ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ, મતલબ ભાંગેલા પગથી માંડીને, ટુ અ બ્રોકન હાર્ટ, ભાંગેલા પગથી માંડીને. હવે જો અહીંયા ભાંગેલું હૃદય નહીં કહીએ આપણે, પણ ભગ્ન હૃદય, કોઈનું દિલ તૂટી જાય તો એને ગુજરાતીમાં કેવું હોય તો આપણે એવું કહે ભગ્ન હૃદય. હા, પગ ભાંગી ગયો એવું કહેવાય, પણ હૃદય ભાંગી ગયો એવું ના કહેવાય. તો મારે આની અંદર એક એવું ચુંબન મૂકવું છે કે જે બધા જ ઉપચાર કરી શકે, ભાંગેલા પગથી માંડીને ભગ્ન હૃદય સુધી. માન લો કે એક નાનું બાળક છે, રાઈટ, એ રડતું હોય કથા તો ચલો એ પડી ગયું છે, બરાબર. બીજા વ્યક્તિ ગમે એટલું એને રાખશે છતાં પણ એ છાનું નહીં રહે, પણ જસ્ટ એના મમ્મી એને તેડી અને ખાલી એક ચુંબન કરી દેશે, રાઈટ, તો એ બાળક છે એ સાજું થઈ જશે, મતલબ છાનું રહી જશે. તો મારે આની અંદર એક એવું ચુંબન મૂકવાનું છે કે જે બધા જ ઉપચાર કરી શકશે, ભાંગેલા પગથી માંડીને ભગ્ન હૃદય સુધીના બધા જ ઉપચાર એ કરી શકશે. મોરઓવર, વધુમાં, સી હેઝ ટુ હેવ સિક્સ પેર્સ ઓફ હેન્ડ્સ, વધુમાં તેને હાથની છ જોડ હોવી જોઈએ. હાથની છ જોડ મતલબ 12 હાથ, આ એક યાદ રાખજો. હવે તમને જો 12 હાથ કઈ રીતે હોય, એટલે મતલબ એ 12 હાથ જેટલું કામ કરી શકે એટલી એ સક્ષમ હશે. માનો કે આપણા મમ્મી છે એ કેટલું બધું કામ કરે, જુઓ સવારથી ઉઠીને સાંજ સુધી કેટલું કામ કરે. ખરેખર એટલું કામ કરવા માટે તો 12 હાથ જોઈએ, કપડાં, વાસણ, બરાબર, જમવાનું બનાવે, કોઈ આવે તો એનું એની મતલબ એની આગતા સ્વાગતા કરે, તમારે સ્કૂલે જવાનું હોય તો એ તૈયારી કરે, કેટલું બધું કામ કરે. ખરેખર આટલું કામ કરવા માટે તો ખરેખર 12 હાથ જોઈએ. તો ભગવાન શું કહે છે, એને હાથની છ જોડી હોવી જોઈએ, મતલબ એટલું એ કામ કરી શકવા માટે સક્ષમ હોવી જોઈએ. શી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવાઇલેબલ, તે કોઈ પણ ઉપલબ્ધ જે ખોરાક છે એના ઉપર એ નભી શકવી જોઈએ જ, જે કંઈ ખાવાનું એના ઉપર એ મતલબ ચલાવી લઈએ. કુડ રન, એબલ ટુ રન મતલબ ચલાવી શકવા માટે સક્ષમ હોવી જોઈએ. જે કંઈ ખાવાનું એ ખાઈ લે, એ કંઈ ડિમાન્ડ નહીં કરે આપણી મમ્મી છે, જુઓ. તો શી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવાઇલેબલ, કોઈ પણ જે ઉપલબ્ધ ખોરાક છે એમાં એ ચલાવી લેવા અથવા તો નભી શકવા માટે સક્ષમ હોવી જ જોઈએ. એન્ડ શુડ હેવ 3 પેર્સ ઓફ આઈઝ,
અને એને આંખની ત્રણ જોડી હોવી જોઈએ. આ વસ્તુ યાદ રાખજો. તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાણો પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર, હાઉ મેની આઈસ મધર્સ હેવ અથવા મધર શુડ હેવ, કેટલી આંખો હોવી જોઈએ. તો તમારે લોકોએ લખવાનું જે 3 pairs of eyes નથી લખવાનું, તમને હાઉ મેની એટલે સંખ્યા કીધી છે. સંખ્યા એટલે ત્રણ આંખ હોય જોડી, ત્રણ આંખની જોડી હોય તો કેટલી થાય? 3 × 2 = 6 રાઈટ. તો 6 આંખો હોવી જોઈએ. તો મધર શુડ હેવ 6 eyes બરાબર. નેક્સ્ટ, ધ એન્જલ શુક હિઝ હેડ સ્લોલી. હવે આંખની 3 જોડીની વાત કરી ભગવાને, તો એન્જલ એને કે દેવદૂતે એનું માથું હલાવ્યું. શુક SHOOK SHAKE એ મૂળરૂપ છે. SHOOK શુક મતલબ હલાવ્યું. દેવદૂતે હિઝ હેડ શુક હિઝ હેડ મતલબ એનું માથું હલાવ્યું, પણ કેવી રીતે? ધીમેથી. એન્ડ સાઈડ અને કહ્યું એટલે નકારાત્મક એને એનું માથું હલાવ્યું. માથું જે એને નકારાત્મક હલાવ્યું રાઈટ. અને કહ્યું અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. માઇટી ઇમ્પોસિબલ, માઇટી એટલે આમ તો શક્તિશાળી થાય, પણ અહીંયા આપણે એમ કહીએ અત્યંત, ખૂબ જ અશક્ય કામ અથવા લક્ષ્ય. ટાસ્ક એટલે લક્ષ્ય પણ થાય, કામ પણ થાય. આઈ સપોઝ, મને લાગે છે કે, હું ધારું છું કે તે એક લગભગ અશક્ય કામ છે. 6 pairs of hands નો વે. હવે એને અહીંયા અશક્ય કામ કેવું લાગે છે? દેવદૂતને હાથની 6 જોડીઓ, હાથની 6 જોડી મને લાગે છે કે અસંભવ કામ છે. નો વે, ક્યારે ના બની શકે. હાથની 6 જોડી તમે મૂકી જ ના શકો રાઈટ. ખરેખર ભગવાન માટે હાથની 6 જોડી એ કોઈ પ્રશ્ન નથી, પણ ભગવાન મને માટે પ્રશ્ન છે આંખની 3 જોડીઓ રાઈટ. ભગવાન શું કહે છે? નો, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ના, આ હાથ છે મારા માટે સમસ્યા નથી. મતલબ હાથની 6 જોડીઓ બનાવી અથવા એ મૂકવી એ મારા માટે સમસ્યા નથી. ઇટ ઇઝ ધ 3 pairs of eyes ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ. પણ ભગવાન માટે સમસ્યા કઈ છે? આંખની 3 જોડી મૂકવી, કે જે મધરને હોવી જ જોઈએ. માતાને આંખની 3 જોડ હોવી જ જોઈએ. તો મારા માટે પ્રશ્ન છે આંખની 3 જોડી મૂકવાનો. હાથની 6 જોડી મૂકવાનો કોઈ પ્રશ્ન નથી મારા માટે, પ્રોબ્લેમ નથી. લોર્ડ લુક્ડ પઝલ્ડ. ભગવાન પણ મૂંઝાયેલા લાગતા હતા. ભગવાનને પણ ખબર નથી કઈ રીતે હું આંખની 3 જોડી છે એ મૂકું રાઈટ. તો ભગવાન માટે સમસ્યા હતી આંખની 3 જોડી મૂકવાની બરાબર. ચલો હવે અહીંયાથી આપણે આંખની 3 જોડી છે શા માટે છે ત્યાંથી આપણે આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું રાઈટ. ઓકે ચલો બાય.